वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान नी श्री हरे कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय। कथावार्ता सांभळनारा बधा ज भक्तोने खूब भाव थी जय श्री स्वामीनारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર દસમું તરંગ 43મું ભગવાન શ્રીહરિ કાળા તળાવ ગામમાં પધાર્યા છે, ત્યાંના સુતાર ભક્તો ભગવાન શ્રીહરિની સેવા કરે છે। સ્વામીએ આ તરંગમાં નોંધ લીધી, કચ્છના લોકો ભગવાન શ્રીહરિને સુતારના ભગવાન, સુતારના ગુરુ તરીકે ઓળખતા। આપણે તે પ્રસંગમાં વાત શ્રવણ કરી કે હિરજીભાઈ સુતાર, સુંદરજીભાઈ સુતાર રાજાના મોટા કારભારી કેવી રીતે બન્યા, અને એવા મોટા કારભારી ભગવાન શ્રીહરિના સેવક હતા, એને ત્યાં ભગવાન શ્રીહરિના ઉતારા થતા, આખો એનો પરિવાર ભગવાન શ્રીહરિની સેવામાં હતો, તેથી ભગવાન શ્રીહરિની છાપ કચ્છમાં સુતારના ભગવાન તરીકે પડેલી। સાગરમાં સ્વામી લખે છે, श्रद्धा जा की जेतनी चार वरण की जेती सेवा देत देखाई कर जो जो करत है तेते सेवा देत देखाई कर जो जो करत है तेते जैसी जा की सेव ही। केवा सरस मजाना शब्दों छे, जैसी जा की सेव ही તેસો ફલ સોલહંત સેવા દેત દેખાય કે છપાઈ ન કબૂરહંત। શ્રદ્ધા ઝાકી જીતની, ચારે વર્ણમાં જેની જેટલી શ્રદ્ધા હોય તે જ્યારે સેવા કરે ને ત્યારે તેની શ્રદ્ધા દેખાઈ આવે। શિક્ષાપત્રીમાં મહારાજે એમ કહ્યું, સેવા મુક્તિશ્ચ ગમ્યતામ, ભગવાનની સેવા કરવી એને જ અમે મુક્તિ કહીએ છીએ। બહુ ધ્યાનથી વાત સાંભળજો, રામાનુજાચાર્યજીએ આ વાત ઉપર પ્રકાશ બહુ સરસ પાડ્યો છે। સેવા પરાણે પારાણે થાયને, બળજબરીથી થાયને, તો સેવા ગુલામી બની જાય। સેવા એ ગુલામી બની જાય, પણ જ્યારે કોઈકને કોઈકમાં, રામાનુજાચાર્યજીએ દ્રષ્ટાંત આપ્યું, એક પતિવ્રતા નારીને પતિમાં અપાર પ્રેમ છે, એ નારી હંમેશા ઝંખતી હોય। શું ઝંખતી હોય? મને મારા પતિની સેવા મળે, એ રસોઈ બનાવે એમાં ગુલામી ન લાગે, એને પતિ માટે પથારી પાથરે એને ગુલામી ન લાગે, એ પતિ માટે સવારે વહેલી જાગી પાણી ગરમ કરી દે, બધી તૈયારી કરી દે એને ગુલામી ન લાગે,
સેવાના બે અલગ અલગ સ્વરૂપ છે. મહિમા વિનાની સેવા હોય ને એ બંધન છે, અને મહિમા સાથેની સેવા છે ને એ જ મુક્તિ છે. એટલા માટે તો મેવા મળે કે ના મળે એ મારે સેવા તમારે કરવી છે. આજની કથા ધ્યાનથી સાંભળજો. શ્રીજી મહારાજના શબ્દો વારંવાર વાંચીશ. જેને જેટલી શ્રદ્ધા હોય ને તે સેવા કરવાની થાય ત્યારે તેની શ્રદ્ધા દેખાય આવે. કથા સાંભળતા હોય ને એમાં વાસ્તવિકતા બહુ દેખાય નહીં દાદા. સભામાં 500 માણસ બેઠા હોય તો બધા સારા જ લાગે, વાત સાચી ખોટી. પણ રસોડું બનાવવાનું હોય, બધાને પીરસવાનું હોય, બધાને જમાડવાના હોય, ઘણા તો એવા ટાઈટ ઊભા હોય ને આપણને એમ લાગે હલશે જ નહીં, કોષ ગળી ગયા આવા સીધા થઈને ઊભા હોય. ભલા માણસ અહીંયા 10 જણાની જરૂર છે, થોડા વાંકા વળો, કામે લાગો, મંદિર છે સેવા કરો. ઘણા તો ઓડિટ કરવા જ આવતા હોય. સેવા પ્રેક્ટિકલ છે. સેવાથી ત્રણ મોટા લાભ છે, ત્રણ મોટા યાદ રાખવા જેવું છે. એક, સાચો સંતો ભક્તોનો રાજીપો સેવાથી જ મળે છે. હા, કથા વાર્તા એ પણ સેવા જ છે એક પ્રકારની. કથા વાર્તા સાંભળવી એ પણ સેવા છે. પણ એકલી કથા વાર્તા સાંભળો પણ બીજી કંઈ તમે સેવા ન કરો તો સેવાથી રાજીપો મળે છે. નંબર બે, સેવાથી રાજીપો મળે ને એટલે આપણામાં પાત્રતા આવે છે. પાત્રતા એટલે અંતઃશત્રુ વાસના એ બધું નાશ પામે છે, લાયકાત મળે છે, ભગવાનને ભજવાની લાયકાત, અક્ષરધામમાં બેસવાની લાયકાત. અને ત્રીજા નંબરની વસ્તુ, સેવાથી 100 જન્મની કસર ટળે છે. જે મહારાજે વાત કરી છે વડતાલનું પાંચમું, ત્યાં સેવાની વાત કરી છે. જેવી રીતે શ્રદ્ધાય સહિત ભગવાનની સેવા કરે એવી જ રીતે ભગવાન જેવા જે એકાંતિક સત્પુરુષ હોય એની સરખી સેવા કરે, ભગવાન માટે ખર્ચ કરે, એમ સંત માટે ખર્ચ કરે તો 100 જન્મની કસર આને આ જન્મે ટળે. એટલા માટે સેવા આ સત્સંગમાં સૌથી પહેલું પગથિયું છે. સત્સંગની શરૂઆત સેવાથી થાય અને સેવા આ સત્સંગનું સૌથી છેલ્લું પગથિયું છે. અક્ષરધામમાં ગયા પછી પણ શું કરવાનું છે? સેવા. પણ આ લોકની સેવા મહિમા વિનાની સેવા છે. એ સેવામાં 10%, 20%, 80%, 85% અને 90% અને 100% જ્યારે મહિમા આવી જશે ત્યારે શ્રીજી મહારાજ તમને અને મને આ લોકમાં નહીં રાખે, ક્યાં લઈ જશે પછી? કે હવે આ હરિભક્ત અક્ષરધામમાં સેવા કરવાને લાયક થયા છે. સેવા મુક્તિશ્ચ ગમ્યતા. એટલા માટે મહારાજ એમ કહે છે સેવાને જ અમે મુક્તિ માનીએ છીએ. હું કાલે તમને 2-3 વિડીયો બતાવવાનો છું. સેવા એટલી અદ્ભુત વસ્તુ છે. અમારા સંતોનું જીવન તો સેવામય છે. આપણે યાદ કરીએ આપણા વાલા નિષ્કામ સ્વામી, તમે બધા ભક્ત એમના દર્શન કર્યા છે, જાણો છો. સેવા કરવાની વાત હોય ને, ઘસાવાની વાત હોય ને, છોડવાની વાત હોય ને, નિષ્કામ સ્વામીનું અંગ એટલે એમ કહી શકાય શ્રદ્ધાની મૂર્તિ. આવા સાધુ છે. એને જમવાનું ન ગમે, જમાડવાનું ગમે દાદા. પીરસવાનું હોય ને તો આખો દિવસ સેવા હોય ને તો સેવા કર્યા કરે. અનેક પ્રકારની સેવા છે. મહારાજ શું કહે છે? સેવા કરવાની થાય ત્યારે જેની જેવી શ્રદ્ધા હોય દેખાય આવે. એટલે કે માણસની વાસ્તવિકતા રજૂ થઈ જાય. મળદું હોય ને એને પણ બેસાડી દો ને તો માણસ જેવું જ લાગે, પણ ચાલવાનું થાય તો ચાલી શકે? ચાલી શકે? એવી રીતે સેવાનો પ્રાણ શ્રદ્ધા છે. પ્રાણવાન સેવા હોય ને તો જ કોઈકનો રાજીપો મળે છે. પ્રાણ વિનાની સેવા છે ને એ કપટ છે, છળ છે, દંભ છે, એકાબીજાની છેતરવાની ટેકનિક છે. મેવાના સ્વાર્થ માટે કરવામાં આવતી સેવા, માન મેળવવા માટે કરવામાં આવતી સેવા, ઈર્ષ્યા કરીને કરવામાં આવતી સેવા, કોઈ વખાણ કરે એટલા માટે કરવામાં આવતી સેવા, આ બધી સેવા ખોટી છે. સાગરમાં મહારાજે અનેકવાર કહ્યું ખોટી સેવા કઈ અને સાચી સેવા કઈ. ફરીવાર કહું છું,
મેવા માટે સેવા ન કરવી જોઈએ, માન માટે સેવા ન કરવી જોઈએ, કોઈ વખાણ કરે એના માટે સેવા ન કરવી જોઈએ, કોઈની ઈર્ષ્યાએ કરીને દેખાદેખી કરીને સેવા ન કરવી જોઈએ. સેવા મારા આત્માનું કલ્યાણ થાય એટલા માટે કરવી જોઈએ. સેવા ભગવાનને સંતોનો રાજીપો મળે એટલા માટે કરવી જોઈએ. સેવા અનંત જન્મને કસર કાઢે એટલા માટે કરવી જોઈએ. સેવા મારા આત્માની પાત્રતા કેળવે એટલા માટે કરવી જોઈએ. કોઈ પણ સેવા, ઠાકોરજી માટે થાળ બનાવવાનો હોય તો કેવી સેવા થાય? હમણાં મહારાજનો જન્મદિવસ હતો, 239મો પ્રાગટ્ય ઉત્સવ હતો, તમે બધા જાણો છો. બધા ભક્તોએ ધનની સેવા કરી, બીજી ઘણી બધી પ્રકારની સેવા કરી, પણ સખી મંડળના સ્ત્રી ભક્તોએ 239માં મહારાજના જન્મદિવસ નિમિત્તે એક નવો સંકલ્પ કર્યો કે આપણે 239 સ્ત્રી ભક્તો જે મહારાજના સમયમાં થયા એ બધાના ચરિત્રો વાંચી, એ ચરિત્રોને ટૂંકમાં લખી, એનું ઠાકોરજી માટેનું આખું શણગાર કરીને તૈયાર કરીએ. 239 સ્ત્રી ભક્તોના ચરિત્રો વાંચ્યા, વાંચીને પછી એ ચરિત્રો ટૂંકમાં લીધા અને એ ચરિત્રો લખીને અહીંયા મહારાજ સુધી મોકલ્યા. આપણે મહાપૂજામાં અર્પણ કર્યા, કાલે કથા દરમિયાન પણ થોડા ચરિત્રો આપણે લેશું. આ સેવા છે. બહેનોને જોબ કરવાની હોય, ઘરનું રસોડું કરવાનું હોય, ઘરમાં નાના દીકરા હોય તેને સાચવવાના હોય, તો પણ મહારાજ માટે આટલું બધું કરવાનો સમય એને મળી રહે. અને પુરુષોને તો વોટ્સઅપ વાપરવાનું હોય, ફેસબુક ઉપર ઘણું બધું કામ, બધું કામકાજ હોય, કેટલી બધી એને પ્રવૃત્તિ હોય, એટલે એમને તો પછી આવી બધી સેવા તો સમય મળે જ નહીં. એકવાર આપણા બગીચામાં ફૂલ બહુ ખીલેલા, બંને દાદાઓ ફૂલ ઉતારે, મુકુંદ ભગત હાર બનાવવા બેઠા, બંને દાદા જોડે હતા. દાદા 7 કલાક સુધી ભગતજીએ હાર બનાવ્યા, યાદ છે ને તમને? આવું તો એકવાર નહીં, કેટલી વાર એ હાર બનાવવાની શ્રદ્ધા છે. ગઈકાલે આપણે તલનો હાર જોયો હતો, તલનો હાર બનાવવો કેટલો સમય લાગે, એકવાર બનાવ્યો હોય તો ખબર પડે ને દાદા. અરે મંદિરના બાથરૂમ સાફ કરવા, એ પણ સેવા છે. આપણા શ્રુતિ ભગત, એનો પરિવાર મંદિરના બાથરૂમની કેવી સેવા કરે? ફ્લોરિડામાં આપણે લોયાધામ નવું મંદિર ત્યાં શરૂ કર્યું છે. ડૉક્ટર યોગેશભાઈ રાણપરિયા એકવાર મંદિરમાં આવ્યા હશે, અમે સંતો ઉતાર્યા હતા, અમને પછી ખબર પડી. અમે મંદિરે ગયા, યોગેશભાઈ દેખાયા નહીં, મિલન ભગત હતા એમના દીકરા. મિલન ભગતને પૂછ્યું કે પપ્પા ક્યાં છે? એમણે કહ્યું બાથરૂમ સાફ કરે છે. બપોરના આવ્યા હતા દાદા, 12:30 સાંજના 6-7 વાગ્યા સુધી મંદિરના બાથરૂમ સાફ કરતા હતા. બોલો, 1.5 કલાક ડ્રાઈવ કરી ફક્તને ફક્ત સેના માટે આવ્યા? મંદિરના બાથરૂમ સાફ કરવા. સેવામાં શ્રદ્ધા હોય તો થાય ને આવું, એમને થાય. આપણા મંદિરમાં ચિરાયુ ભગત મિનેશ ભગત કેટલી સેવા કરે, ગમે તે સેવા ને ગમે ત્યારે સેવા સંતો બોલાવે. ત્યાં ફ્લોરિડામાં પણ નાગજી દાદા સંઘાણી, એમના દીકરા જયંતભાઈ સંઘાણી, યશેષભાઈ સંઘાણી, ત્યાં નવું મંદિર શરૂ થયું. સહજ છે, નવું મંદિર શરૂ થાય એટલે ઘણી બધી સેવા હોય, ઢગલો સેવા હોય. પણ દાદા અમને આશ્ચર્ય થયું, ભગવાનનું કામ ભગવાન જ કરતા હોય. કેવી રીતે? એ મંદિરમાં ઝાડ કાપવાની સેવા હતી, બધું સાફસૂફ કરવાની સેવા હતી, બધું લાઇટો બગડી ગઈ ચાલુ કરવાની હોય, બરાબર કેટલી બધી નાની મોટી સેવા હતી. પણ આ જયંતભાઈ યશેષભાઈ આપણા લિસ્ટની અંદર, અમેરિકાના હજારો હરિભક્તના લિસ્ટમાં એક પણ વખત આપણે જેને ઓળખ્યા નહોતા, મળ્યા નહોતા, કોઈ કોન્ટેક જ નહોતો, ત્યાં ગયા, દાદા પરિવાર સાથે આવ્યા, રસિક સ્વામી વગેરે સંતો મળ્યા, પછી મંદિરમાં જોડાયા, અમે સંતો ગયા અને એટલી સેવા કરે. 7 દિવસમાં મેં જોયું એક વખત, તો 7-7 દિવસ 8-8, 10-10 કલાક આ બંને ભાઈઓ આવીને સેવા કરતા હતા. કોઈ હોય ના હોય, અને શ્રદ્ધા કહેવાય. શું કહેવાય?
સેવાની કેટલી વાતો કરું, ભગવાનના દર્શન કરવાની શ્રદ્ધા એ પણ સેવા છે. આપણા કિશનભાઈ વગેરે દર્શન કરવા આવે તમે જુઓ છો, કથા સાંભળવાની શ્રદ્ધા માટેવાળા ભક્તો, બસ સેવા મળે ને એમાં જેટલો મહિમા આપણને થશે ને, મેં કહ્યું ને 10-15% મહિમા હોય પણ 90-100% મહિમા થઈ જશે ને ત્યારે તમારી અને મારી અક્ષરધામમાં બેસવાની પાત્રતા, લાયકાત, ક્વોલિફિકેશન મળી ગયું. જેની જેવી સેવા હોય તેનું તેવું ફળ મળે છે, જેવી શ્રદ્ધા હોય તેવી સેવા થાય અને જેવી સેવા થાય તેવું ફળ મળે. સમજાણી વાત? તે ફળ સેવાને બતાવી દે છે. સેવા ક્યારેય છુપાવી છુપાતી નથી. શ્રીહરિવર અને સંતોની સેવા કરવા માટે હવે તો 4 વર્ણના હરિભક્ત ઘણા બળવાન થઈ ગયા. જેને જેવું ઘટે તેવું વસ્ત્ર અને અન્ન આપે છે. શ્રીહરિને માટે તો કેટલાક ઘરેણા આપે છે, ધન અને વિવિધ પ્રકારના વાહન આપે છે. આજે તો શ્રીહરિને અને સંતોને રહેવા માટે મોટા મોટા મંદિરો કરાવ્યા છે, અને તે મંદિરોમાં પણ શ્રીહરિને સંતો રહે તેવી જગ્યા, ધર્મશાળાઓ પણ કરી છે. શ્રીહરિએ સંતોની પાસે જેમ જેમ વધારે ત્યાગ પડાવ્યો તેમ તેમ હરિભક્તોને સંતો ઉપર અધિક પ્રેમ થયો. બ્રહ્માંડમાં સંતોના જેવા કોઈ ત્યાગી નથી. શ્રીહરિએ સંતો પાસે એવો ત્યાગ રખાવ્યો હતો, સંતો દ્રષ્ટિ માંડીને નિરખવાપૂર્વક નારીને દેખે નહીં, કદાચ અજાણતા નિરખાઈ જાય તો એક ઉપવાસ કરે. શ્રીહરિએ ત્યાગીના અપાર નિયમો બાંધ્યા છે, તેને સંતો ક્યારેય લગાર પણ ચૂકતા નહીં. ભગવાન સ્વામિનારાયણે 7 વર્ષ સુધી વનવિચરણ કર્યું, એક એક તીર્થોમાં ફર્યા, ભારત દેશના એક એક ખૂણા સુધી ભગવાન પહોંચ્યા. ઉત્તર ભારત, દક્ષિણ ભારત, મધ્ય ભારત, પૂર્વ ભારત, પશ્ચિમ ભારત. પણ ભગવાન શ્રીહરિએ જોયું કળિયુગમાં ધર્મના નામે જ મોટો અધર્મનો અખાડો ચાલે છે. જગન્નાથપુરીમાં મહારાજ પધાર્યા, સાધુઓનું પાખંડ, સાધુઓનું પાપ જોઈ મહારાજને દુઃખ થયું. મહારાજને થયું આ મોટો ભાર તો પાપનો અહીંયા જ છે. 10,000 સાધુઓ જગન્નાથપુરીમાં મરી ગયા, ખબર છે ને તમને? એમાંથી ઘણા ભાગી ગયા હતા, માનસપતન ગયા હતા, આસપાસ ગયા હતા. ભગવાન શ્રીહરિએ સંકલ્પ કર્યો કે પૃથ્વી ઉપરનું પાપ ઓછું કરવું પડશે. ભગવાનનું પ્રાગટ્ય 2 જ વસ્તુ માટે થાય છે, પરિત્રાણાય સાધુનામ, વિનાશાય ચ દુષ્કૃતામ. સાચા છે ને સુખ આપવા માટે, ખોટા છે ને દંડ આપવા માટે. સંતને સુખ આપવા એ દેવા દુષ્ટ જનને દંડ, એ જ કારણ પ્રભુએ પૃથ્વીએ ધર્યું છે પંડ. સંતને સુખ આપવા એ દેવા દુષ્ટ જનને દંડ. 2 જ વસ્તુ સાચા હોય એને સુખ આપે છે, ખોટાને ભગવાન દુઃખ આપે છે. આનો મતલબ સીધો થઈ જ ગયો. ઠાકોરજી આપણને દુઃખ આપે એટલે સમજી લેવું આજે કે કાલે, આ જન્મે કે ગયા જન્મે કંઈક આપણે ભૂલ કરીએ છીએ. ઠાકોરજીનું ગણિત મેથેમેટિક્સ વગરનું હતું નથી. સંતોને ભગવાને એટલા બધા કસ્યા છે, સાંભળો. તેમાં 5 મુખ્ય નિયમ કર્યા સંતોના, નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્નેહ અને નિસ્વાદ. તેમાં અવાંતર નિયમો તો અનંત છે, જે સંતો રોજબરોજ તેનો અભ્યાસ રાખે તે પાક્કા સંત બને છે. આ 5 નિયમ એનું આખું શાસ્ત્ર બનાવ્યું, એનું નામ ધર્મામૃત. અમારે સંતોને મહારાજે આજ્ઞા કરી નિત્ય આ શાસ્ત્ર વાંચવું, એ પ્રમાણે જીવન જીવવું. એટલા માટે હરિભક્તો એ કેવી રીતે રહેવું, તો શિક્ષાપત્રી ગ્રંથ પ્રમાણે. સાધુએ કેવી રીતે રહેવું, એના 3 ગ્રંથ છે, શિક્ષાપત્રી, ધર્મામૃત અને નિષ્કામ શુદ્ધિ. આ 3 ગ્રંથ એ સંતોનું જીવન છે. સંતોનું નિષ્કામી વર્તમાન કેટલું દૃઢ હશે. અદ્ભુત આનંદ સ્વામી જતા હતા, યુવાન અવસ્થા હતી, સ્વામીના શરીરમાં એટલું તેજ અને રૂપ હતું. એક રાજાની દીકરી, રાજકુમારી, સ્વામીનું રૂપ જોઈ મોહી ગઈ, રસ્તા વચ્ચે આવીને ઊભી રહી ગઈ.
ત્યારે તો મહારાજની આજ્ઞાથી સંતો એકલા વિચરણ કરતા. સ્વામીના પગમાં પડી ગઈ, હું તમારી, આ મિલકત પણ તમારી, આ રાજાની હું એકની એક સંતાન દીકરી છું, એટલે આ રાજ્ય પણ તમારું. આવી મોટી ઉપાધિ માયા સ્વામીના ત્યાગમાં વિઘ્ન નાખવા આવી, સ્વામી તો અકળાઈ ગયા, શું કરું, ભગવાનને સંભાળવા લાગ્યા. રાજાની દીકરી છે, ના પાડીશ તો બળજબરી કરશે, બંદી બનાવશે, કેદખાનામાં નખાવશે. સ્વામીએ કહ્યું કે તું મારી જોડી સાચવ, સારો સમય આવે, સારું મુહૂર્ત આવે ને પછી બધું નક્કી કરીએ તો સારું. એમ કરીને સ્વામી વાત ટાળી, જોડી આપી. સ્વામી કે હું હમણાં બાથરૂમ જઈને આવું છું દિશા ફરીને. એમ કરીને સ્વામી દિશા ફરવાના નામે, એટલે કે બાથરૂમ ટોયલેટના નામે ગયા અને મુઠ્ઠી વાળીને ભાગ્યા 40 ગાંવ સુધી સ્વામી ભાગ્યા. બોલો, ધનમાં સ્ત્રીમાં વિચાર તો કરો, આખું રાજ્ય મળે છે. તેમ છતાં જે સાધુ રામચરિત માનસ એમ કહે છે, નારી નયન સર જાહિન લાગા, નારી નયન સર જાહિન લાગા. નારીના નેત્રરૂપી બાણથી જેનું હૃદય વિંધાયું નથી, એ માણસ માણસ નથી, એ ભગવાન જેવો મહાન એક મુક્ત છે. કાંતા કનક સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત, તાસુ તેસુ વિરક્તોયઃ સદ્વિભુજો પરમેશ્વરઃ. ધન અને સ્ત્રીમાં આખું જગત બંધાયું છે, એમાં જે નથી બંધાતો એ બે હાથવાળો ભગવાન છે એમ માનવું. રામચરિત માનસ હોય, શ્રીમદ ભાગવત હોય, શ્રીમદ સત્સંગી જીવન હોય, એનો સાર એટલો જ છે, સાચા ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યયુક્ત એકાંતિક સંત એ મળે તો એમ માનવું કે મને ભગવાન મળી ગયા. મહારાજે સંતોની બહુ કસોટી કરી છે. અભ્યાસ કર્યા વિનાના સંત કાચા કહેવાય, અને આવા કાચા સંત હોય ને તે વિષયની જાળમાંથી ક્યારેક બચી શકતા નથી. મહારાજ દ્રષ્ટાંત આપે છે, ઋષ્યશૃંગ નામના ઋષિ હતા, તે માયાની જાળમાં ફસાઈ ગયા, અભ્યાસ કર્યા વગરના હતા તેથી બેહાલ થઈ ગયા. જે ઋષિને સ્ત્રી કે પુરુષનું જ્ઞાન ન હતું તેને વેશ્યાએ બંધનમાં લીધા, તે વિષયના જ્ઞાન વિનાના ત્યાગી ઋષ્યશૃંગ ઋષિ તો માનો તે બાબતમાં અંધ હતા, તેઓ વિષયના બંધનમાં જરૂર આવી ગયા. જ્ઞાન વિના એક પણ નિયમ રહેતો નથી. શાસ્ત્રોમાં ઋષ્યશૃંગ મુનિની કથા છે. સ્ત્રી અને પુરુષની ખબર નહોતી એને. આવી ઉત્તમ કક્ષાવાળાએ ઋષિ એકવાર વેશ્યા આવી, વેશ્યાને ઋષિ જાણી એમાં એટલા બધા બંધાયા, એટલા બધા લોભાયા, એટલા બધા લેવાયા કે પછી તો એની સાથે પરણ્યા અને પછી તો આખી મોટી સોસાયટી ઊભી કરી. એટલા માટે મહારાજ એમ કહે છે, જ્ઞાન વિના સમજણ વિના નિયમ ટકતા નથી, સાંભળો, અને નિયમ વિના ક્યારેય જીવને ભટકવાનું બંધ થતું નથી, એટલે કલ્યાણ થતું નથી. આગળ વાત સાંભળીને, જેવી શ્રદ્ધા હોય એવી સેવા થાય, અને જેવી સેવા થાય એવું ફળ મળે. સારું ફળ જોઈએ છીએ તો સારી સેવા કરો, સારી સેવા કરવી છે તો સારી શ્રદ્ધા રાખો. એમ ખરા વિવેકી સંતો સમજે છે, એટલા માટે આ સંસારના ભયથી સંતો વારંવાર નિયમોનો અભ્યાસ કરતા રહે છે. એક વાતનો નિશ્ચય કરીને તેને નક્કી કરી રાખવી, જો નિયમ ન રાખીએ તો સંસ્કૃતિમાં ભટકવું પડે છે. જોયું, જ્ઞાન વિના એક પણ નિયમ રહેતા નથી, આ પહેલી વાત મહારાજે કરી. બીજી વાત, નિયમ ન રાખીએ તો સંસ્કૃતિમાં ભટકવું પડે છે, એટલે કે બંધન થાય છે. આજ્ઞાથી જ મુક્તિ થાય છે, આજ્ઞા ન પાડે તો બંધન છે. ભગવાન સિવાયના અન્ય પદાર્થ જે સાંભળી આવે છે તેને મોટા સંતો સંસ્કૃતિ કહે છે. વચનામૃતમાં અંત્યનું 17મું મહારાજ એમ કહે છે, શાસ્ત્રમાં અનંત પ્રકારના પાપ લખ્યા છે, તેમાં ભગવાનના ભક્તને ભગવાન વિના બીજા પદાર્થમાં જે હેત છે
તે અતિ મોટું પાપ છે. હવે આપણે બધા વિચાર કરીએ, આપણે પાપી કહેવાઈએ, મોટા પાપી કહેવાઈએ કે અતિ મોટા પાપી કહેવાઈએ? વિચાર કરવો પડે એવું થઈ ગયું ને દાદા. મહારાજે વચનામૃતમાં સિદ્ધાંતના રૂપમાં વાત કરી છે, ભરતજીનું દ્રષ્ટાંત આપીને વાત કરી છે, અહીંયા ઋષ્ય શૃંગ મુનિનું દ્રષ્ટાંત આપીને, આ મોટા મોટા આવા મોટા ભરતજી જેવા હતા, ઋષ્ય શૃંગ મુનિ જેવા હતા, તેમ છતાં પતનને પામ્યા, કારણ કે ભગવાન સિવાય બીજે હેત ટાળ્યું નહોતું. મોક્ષની અનુપમ રીતનું જ્ઞાન સત્સંગ વિના થતું નથી. મોક્ષ સિવાયના બીજા જે ભાવો છે તેને લીધે સંસારરૂપી કૂવામાં જીવ પડ્યો રહે છે. ભાવ સંસારમાં અપાર દુઃખ રહ્યું છે તેને જીવ દેખતો નથી. સત્સંગ વિના માણસ તે દુઃખને પણ સુખ કરી માનવા લાગે છે. જ્યાં સુધી અજ્ઞાનરૂપી અંધારું રહે છે ત્યાં સુધી જીવ દુઃખમાં પણ સુખ માનતો રહે છે. લો, આપણા જૂના સંતો દ્રષ્ટાંત આપતા, કાળો નાગ જેને કરડે ને એને કડવો લીમડો પણ મીઠો લાગે. નાગનું ઝેર ચડી જાય પછી તપાસ કરવી હોય ને કેટલું ઝેર ચડ્યું છે, ખરેખર નાગ કરડ્યો છે કે બીજું કંઈ થયું છે, તપાસ કરવા માટે જૂના સમયમાં લોકો કડવો લીમડો લાવે એને ખવરાવે, અને જો કડવો ન લાગે તો સમજી લેવાનું શું એમ માયારૂપી કાળા નાગનું જેને ઝેર ચડી ગયું હોય ને એને આ સંસારનું દુઃખ પણ કેવું લાગે, સુખ લાગે. આ સંસારના દુઃખના માર્ગ પણ એને કેવા દેખાય, સુખના માર્ગ. પેલું હરણ તરસ્યું થાય, જંગલમાં ભટકતું હોય, દૂર દૂર નજર નાખે એને સરોવર દેખાય, એ ઝાંઝવાનું પાણી હોય, હરણ તો મરી જાય, કશું ન રણ હોય ત્યાં તો, પણ એ હરણ ઝાંઝવાના પાણીની પાછળ એવું દોડે એવું દોડે, ત્યાં તો નરું રણ હોય, ભટકીને તડફડી તડફડીને મરી જાય. એમાં જગતના જીવો ઝાંઝવાના જળ જેવા જગતના સુખની પાછળ દોડધામ કરે છે, અને 80 વર્ષે 90 વર્ષે એને ખબર પડે કે આમાં તો દુઃખ દુઃખને. એટલા માટે ભગવાનની ભક્તિ કરે અને ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવે, એના જેવું કોઈ શ્રેષ્ઠ સાધન નથી. અને ત્યાં સુધી ભગવાનથી વિમુખ રહે છે તે અજ્ઞાનનું અંધારું સત્સંગ કર્યા વિના ક્યારે ટળતું નથી. ભગવાન સિવાય અન્ય પદાર્થોમાં જીવને જે જે ભાવના રહે છે, સત્સંગ નહીં હોવાથી તે બધી પાપરૂપ ભાવનાઓ જીવના ઉપર છવાઈ જાય છે, અને તેની ખબર પણ જીવને સત્સંગથી જ પડે છે. આ વાસના અંતરમાં પડી છે, આવા વિકારો અંતરમાં પડ્યા છે, આ ખબર પણ સત્સંગથી પડે છે, અને વાસના દૂર પણ સત્સંગથી જ થાય છે. સત્સંગ નથી કરતા એને તો કશી ખબર પણ પડતી નથી. શ્રીહરિએ કાળા તળાવ ગામમાં નવમ સ્કંધથી લઈને આગળનું બધું શ્રીમદ ભાગવત વંચાવીને પૂરું કરાવ્યું. કેવી સરસ ભગવાનની રીત, વિચરણમાં નીકળ્યા છે. 3 ગામમાં મહારાજ જવાના હતા. પહેલા માનકુવા ગયા, 13 ગામ આવ્યા, કાળા તળાવ આવ્યા. ભાગવતજીના 12 સ્કંધ છે. એક બાજુ વિચરણ ચાલે, બીજી બાજુ હરિભક્તોને આશીર્વાદ આપે, અને ત્રીજી બાજુ ભાગવતજીની કથા ચાલે છે. 4 સ્કંધ માનકુવામાં, બીજા 4 સ્કંધ 13 ગામમાં, અને છેલ્લા બાકી હતા 9, 10, 11 ને 12 એ કાળા તળાવ ગામમાં મહારાજે પૂરા કર્યા. તમારું ને મારું જીવન પણ આવું ભગવાનમય બને ને, કથા વાર્તા પ્રેમી બને ને. તમે રોજ કથા સાંભળો છો, મારી 2 હાથ જોડીને વિનંતી, બસ કથા સાંભળવા જેવું બીજું કોઈ શ્રેષ્ઠ સાધન નથી, કોઈ શ્રેષ્ઠ સાધન નથી. આજે ખૂબ સારા સત્સંગી હરિભક્ત, પહેલી વાર મારે વાત થઈ, ફોન પહેલી વાર આવ્યો, ચંદ્રેશભાઈ દેસાઈ, કથા વાર્તા રોજ સાંભળે છે, કથાથી કેટલી શાંતિ આનંદ અનુભવે છે એ બધી વાત કરતા હતા. બસવાલા ભક્તો, મારી વિનંતી આટલી જ છે, કથા સાંભળો અને બીજાને સંભળાવો. આ કથા આપણી બધી વ્યથા ટાળનારી છે, આ ગ્રંથ આપણી બધી ગ્રંથિ ખોલનારો છે. અત્યારે જે કોઈ હરિભક્તો સાથે વાત થઈ રહી, મોટા ભાગના હરિભક્તો સ્ટ્રેસમાં, ટેન્શનમાં,
કેમ કે અત્યારે કોરોના વાયરસ પાછો ચાલ્યો છે એટલે વધારે સ્ટ્રેસમાં, કોઈને જોબની ચિંતા છે, કોઈને બિઝનેસની ચિંતા છે, કોઈને કોરોનાની ચિંતા છે, કોઈના પરિવારમાં નજીકમાં કોરોના આવી ગયો છે. આ બધાથી મુક્ત થવા માટે સાચી સમજણ જરૂરી છે, અને સાચી સમજણ આપણને કથામાંથી જ મળે છે. અરે એટલે તો મહારાજ ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે, મુમુક્ષુને ઉત્કૃષ્ટ ગુણ પ્રાપ્ત થયાનું સાધન ભગવાનની કથા વાર્તા છે. જેને જેટલી કથા વાર્તામાં પ્રીતિ તેમાં એટલા સારા ઉત્કૃષ્ટ ગુણ આવે છે. માટે કથા નિયમથી સાંભળો, ચૂક્યા વગર સાંભળો. સારી લાગે એકને એક કથા બે વાર ત્રણ વાર સાંભળો, એમાંથી એક વાત પણ પાક્કી કરીશું ને તો આ કથા આપણી બધી વ્યથા ટાળી એવી છે. હમણાં બે દિવસ પહેલા એક હરિભગત મને કહેતા હતા, સ્વામી તમે સંતો બધા આટલા બધા સુખી કેમ દેખાવ? મેં કીધું તમે આવો ને એકવાર અહીંયા અમારી સાથે રહેવા. મને કહે સ્વામી એ અઘરું છે. મેં કીધું તને અત્યારથી અઘરું લાગે સંતો સાથે રહેવાનું? સાધુની જિંદગી ભગવાને સહેલી નથી રાખી. એના તપ, ત્યાગ, નિયમ, ધર્મ એટલા આકરા છે ને, તમને દેખાય અહીંયા આવો તો ખબર પડે. પણ હા, સંતોને ભગવાને સમજણ એવી કરી આપી છે ને, એના અંતરમાં ભગવાને સમજણ એવી ભરી દીધી છે ને. આપણા ધ્યાન સ્વામી સવારથી મહારાજની કેટલી સરસ, આજે તો મહારાજના વાઘા હતા કંઈ, પણ મહારાજની સેવા એટલી મહિમાથી કરે 24/7. એક દિવસ રજા ન આવે, એક દિવસ હોલિડે ન આવે, એક દિવસ વેકેશન ના આવે, અને 24/7 સાથે 7 દિવસ 365 દિવસ સેવા, સેવાને સેવા. એક રૂપિયાનો સ્વાર્થ નહીં, એક રૂપિયાની અપેક્ષા નહીં. અરે આવા સાધુ આ બ્રહ્માંડમાં ક્યાં મળે? પણ આ બધાની પાછળ કારણ ફક્ત ને ફક્ત શું? સમજણ, મહિમા, મહારાજ મોટા પુરુષને રાજી કરવાનું તાન. તમને પણ ભક્તો સ્ટ્રેસ, ટેન્શન, ડિપ્રેશન જે કંઈ કહેવાય, આ બધું ઓછું કરવું હોય ને, એક જ જડીબુટ્ટી છે સમજણ, અને એ જડીબુટ્ટી મળે છે કથા વાર્તાથી જ. મહારાજે ભાગવતજીની કથા પૂરી કરાવી. બીજી બાજુ હુતાશનીના દિવસ નજીક આવી રહ્યા હતા, જેની મૂર્તિ પરમ આનંદમય છે, અત્યંત ઉત્સાહી અને અવિનાશી છે, એવા ધર્મકુમાર શ્રીહરિ કાલાતળાવ ગામના હરિભક્તોને અપાર સુખ આપીને ત્યાંથી ચાલતા થયા માનકુવા ગામ પધાર્યા. ત્યાં 2 દિવસ રહ્યા. ભુજના સેવાભાવી હરિભક્તો શ્રીહરિના સમાચાર સાંભળીને ત્યાં આવ્યા, ફૂલહાર લેતા આવ્યા. પ્રેમમાં તરબોળ અને પરમ ચતુર હરિભક્તોએ ફૂલહાર પહેરાવ્યા, જે મેવા લાવ્યા હતા તે આગળ મૂક્યા. શ્રીફળ, દાડમ, તાજી દ્રાક્ષ, લીલી ખારેક વગેરે અનેક વસ્તુ લાવ્યા હતા, તે બધું થાળમાં ભરી ભરીને શ્રીહરિને આગળ ધર્યું. દયાળુ તે બધું તરત જ જમવા લાગ્યા. હરિભક્તો જે મેવા લાવ્યા હતા તે બધાને પણ અલગ અલગ રીતે જમ્યા. સુખધામ શ્રીહરિ તે મેવા વગેરેને જમીને જ્યારે તૃપ્ત થયા ત્યારે ભક્તોને પ્રેમથી પ્રસાદી આપી. સુંદરજીભાઈ સુતાર અને ગંગારામ મલને પણ પ્રસાદી આપી. બીજા જે કોઈ પણ ત્યાં હાજર હતા તે બધાને પણ રાજી થઈને પ્રસાદી આપી. પછી સુંદરજીભાઈએ બંને હાથ જોડ્યા, ચરણોમાં મસ્તક નમાવ્યું અને શબ્દો બોલ્યા. ભુજના હરિભક્તો બાઈભાઈ જે છે તે બધાએ આપની પ્રાર્થના કરીને વારંવાર ઘણા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ કહ્યા છે. ઉતાસની અને ફૂલદોલનો ઉત્સવ આપે ભુજ આવીને કરવાનો છે, તેથી બધા હરિભક્તો પાણી વિનાના માછલાની જેમ આપની રાત દિવસ વાટ જુએ છે. ચકોરની વૃત્તિ જેમ ચંદ્રમાં રહે છે તેમ બધા ભક્તોની મનોવૃત્તિ આપમાં રહી છે. સૌના અંતઃકરણની વાતને તો આપ અંતર્યામી જાણો જ છો, તેને અમે અહીંયા શું કહીએ. કરુણા રસના ભંડાર શ્રીહરિએ ભુજના હરિભક્તોની અતિશય ભાવના દેખી તુરંત ભુજ જવા માટે તૈયાર થયા. પછી ત્યાંથી ભુજ પધાર્યા. બધા હરિભક્તોને ખબર પડી એટલે તે વખતે બધા હરિભક્તો તત્કાળ શ્રીહરિની સન્મુખ આવ્યા, કોઈ ભક્ત પાછળ ન રહ્યા. બધા આવીને શ્રીહરિના ચરણમાં પડ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દસમપુરમાં નિયમોનું પ્રાધાન્ય કહીને શ્રીહરિ માનકુવાથી ભુજ પધાર્યા એ નામે 43મો તરંગ પૂરો થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.